गुलाम भारत ने आजादी नु सोनेरु किरण अपनार देश ना राष्ट्रपिता महात्मा गांधी ने आज जन्म जयंती ने लेने पवित्र दांडी गा में आजादी मळ्या ने प्रथम वक्त दबदबा भेर उजवणी करवामां आवी हती, जेमां बॉलीवुड अने गुजरात ना ख्यातनाम गायक भावीन शास्त्रीय शब्दों ने सुरावली रेलावीने देशभक्ति नो माहौल सर्जी दीधो हतो। ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વ વંદનીય એવા સાબરમતીના સંત ગણાતા ગાંધી બાપુની જન્મજયંતિ નિમિત્તે ઉજવણી આઝાદીના પ્રવેશદ્વાર તરીકે ઓળખાતા દાંડી મુકામે કરવામાં આવી હતી। 1930માં મીઠાના કણ એ અંગ્રેજી શાસનને લૂણું લગાડીને આઝાદી આપવામાં એક મહત્વનું અંગ સાબિત થયું હતું। એવા પવિત્ર સ્થળે બાપુની યાદમાં ફેમસ ગાયિકા ભાવિન શાસ્ત્રીના સંગીતના તાલે સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા। આજે 2 ઓક્ટોબર પૂજ્ય બાપુ મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ દેશ અને દુનિયાએ આજે એના સ્મરણ કરીને એમને યાદ કરીને ખૂબ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો છે। આજે મારા નસીબમાં જે આપણી નવસારીનું દાંડી જે 1930ની અંદર દાંડી સત્યાગ્રહ કરીને આ દેશની જનતાને ગુલામીના જંજીરમાંથી મુક્તિ આપવા માટેનું એક અભિયાન જેને કહેવાય દાંડી સત્યાગ્રહ ને આજે દુનિયા જાણે છે, તે જ સમયે સાબરમતીથી દાંડી સુધી પગપાળા યાત્રા હજારો લોકોને જોડવા એકતાનો સંદેશ આપવો એટલે દાંડી સત્યાગ્રહ યાત્રા। અને આવા એક પવિત્ર ધરતી ઉપર આજે પૂજ્ય બાપુના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। ચોક્કસ રીતે એમના જન્મદિવસને ખૂબ આદરથી જોઉં છું, એમના પાસેથી ખૂબ પ્રેરણા લેવાની હું કોશિશ કરું છું, સાથે સાથે હું આદરણીય નરેન્દ્રભાઈને પણ મોદી સાહેબને પણ ખૂબ અભિનંદન આપું છું કે દાંડી એ આજનો દાંડી નથી, 1930થી આ દાંડી ઓળખાતું આપણું નવસારીનું દાંડી એક નવી ઓળખ ઊભી કરવાનું કામ પણ આપણા આદરણીય નરેન્દ્રભાઈએ કર્યું છે। આજે હજારો યાત્રાઓ દાંડી ખાતે આવે છે, પૂજ્ય બાપુને યાદ કરે છે, એના સ્મરણ કરે છે અને એમાંથી પણ ઘણા શીખ લઈને એની પ્રેરણા લઈને અહીંયાથી જાય છે, એ પ્રકારનું આપણું દાંડી છે। હું આજે આશા રાખું છું કે 2 ઓક્ટોબર છે, આત્માથી મહાત્મા સુધી પહોંચવું એ કોઈ નાની સૂની વાત નથી। ગાંધી એક જ હોઈ શકે, બીજા ગાંધી ક્યારે ના હોઈ શકે, એવી ઓળખ આખા વિશ્વમાં જ્યારે એમણે ઊભી કરી છે એવા પૂજ્ય બાપુના જન્મદિવસને આજે હું ચોક્કસ રીતે નવસારીની જનતા કે રાજ્ય કે દેશની જનતાને અપીલ કરું છું કે જે એમણે આંગળી ચીંધીને જે રાહ બતાવી છે એ રાહના માર્ગે આપણે સૌ ચાલીએ તો જ મને એવું લાગે છે કે સાચી આઝાદી હશે। સાથે રાજ્યના આદિજાતિ અને પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ પણ મંત્રી પણ બાપુની જયંતિ નિમિત્તે વિશેષ હાજરી આપી, સાથે બાપુના જીવનને યાદ કરી એમાંથી વિશેષ પ્રસંગોને યાદ કર્યા હતા। પરિમલ મકવાણા, હિન્ટવી ન્યૂઝ, નવસારી।